હેલો આ જોઈ શકો છો આ મારી ફાઇલ છે આ ફાઇલની અંદર મારી પાસે ટેન્થની માર્કશીટ ટ્વેલ્થની માર્કશીટ મેં જે એન્જિનિયરિંગ કર્યું છે એ એન્જિનિયરિંગ આઠે આઠ સેમેસ્ટરની માર્કશીટ ડિગ્રી એમટેક આ બધી વસ્તુ છે આ આખી ફાઇલ એમાં મેં જે જિંદગીમાં જેટલા બી ભૂકા બોલાયા છે એ બધાનું પ્રૂફ આની અંદર છે પણ તમને કહું કે બે હજાર પંદર પછી આ ફાઇલને હું મળ્યો જ નથી તમે તમારા પેરેન્ટ્સને પણ પૂછજો કે એ લોકોએ લાસ્ટ ટાઈમ એમના ની માર્કશીટ કે એમના કોલેજની માર્કશીટ ક્યારે જોઈ હતી જેટલા પણ વિદ્યાર્થીઓ જે એક્ઝામથી ડરે છે એના વિશે મારે આજે વાત કરવી છે આ એક્ઝામ તમારા લાઈફનું કરિયર જે છે એ ડિસાઇડ નહીં કરે કોઈ દિવસ આ એક ખાલી પીસ ઓફ પેપર છે એનો મતલબ એમ નથી કે આપણે તૈયારી નથી કરવાની તૈયારી તો કરવાની જ છે પણ ડરીને તૈયારી કરવાની જરૂર નથી આ જે મેં આખું પ્રૂફ તમને બતાવ્યું હું જ્યારે કોલેજ લાઈફમાં હતો હું પણ જીટીયુમાંથી જ પાસ આઉટ છું અને મેં આમ બેરે બેરે એક્ઝામ પગી પાસ કરી છે મારા સેવન સી જીપીએ છે એનાથી વધારે ખાસ હું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સ નહોતો અને બીજા બધા એવા પણ હતા જે લોકોના નાઇન પોઈન્ટ ટુ નાઇન પોઈન્ટ થ્રી એસપીઆઈ આવતા હતા ટેન ટેન એસપીઆઈ આવતા હતા જબરજસ્ત પણ શું આ રિઝલ્ટ તમારું કરિયર ડિસાઇડ કરે છે ના આ રિઝલ્ટ કોઈ દિવસ તમારું કરિયર ડિસાઇડ નહીં કરે તમારી સ્કિલ જે છે ને તમારી સ્કિલ તમારું કરિયર ડિસાઇડ કરશે ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હશે કે આઠ હજારની નોકરી મળે છે નવ હજારની નોકરી મળે છે દસ હજારની નોકરી મળે છે તો બેટા જેટલી સ્કિલ હોય ને એટલા રૂપિયાની સેલરી મળે એમથી વધારે કે એમથી ઓછા રૂપિયાની સેલરી ન મળે તમારે શેમાં ફોકસ કરવાનું છે તમારે તમારી સિન્સિયરિટી લેવલમાં ફોકસ કરવાનું છે જો એફર્ટ્સ આપણા હાથમાં છે રિઝલ્ટ ઉપરવાળાના હાથમાં છે તમે જ્યારે એક્ઝામ આપો છો એક્ઝામ આપીને બહાર નીકળો છો ત્યારે તમનું તમારા દિલને પૂછવાનું કે શું મેં આ પેપર માટે પરફેક્ટ એકસો ને દસ ટકા એફર્ટ આપ્યા હતા જો તમારું દિલ હા પાડે ને તો તમારો સંતોષ માની લેવાનો પછી રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે પણ જો તમારું દિલ એમ કહે કે ના ભાઈ આ પેપર માટે આ એક્ઝામ માટે મેં એકસો ને દસ ટકા એફટ નથી આપ્યા અને આ વસ્તુ તમે તમારી જાતને જ ક્વેશ્ચન પૂછી શકશો તમે દુનિયાને બતાવવા માટે નથી ભણી રહ્યા તમે તમારા પેરેન્ટ્સને બતાવવા માટે નથી ભણી રહ્યા તમે લોકો તમારા માટે ભણી રહ્યા છો જો તમે સાચું ભણો છો કેવું ભણો છો સારું ભણો છો ખરાબ ભણો છો એની સાચી ખબર કોને હશે એની સાચી ખબર ફક્ત તમને જ ખબર હોય બીજા કોઈને ખબર ના હોય તમે ખાલી લોકોને બતાવવા માટે બુક ખોલી ઓકે પણ તમે વાંચતા નથી તો લોકોને તો લાગે છે કે આ ભાઈ વાંચે છે પણ તમે વાંચતા નથી તો તમે તમારી જાતને ઉલ્લું બનાવો છો દુનિયાને નથી ઉલ્લું બનાવતા કેમ કે દુનિયાને કંઈ પડી નથી દુનિયાને ખાલી એક જ વસ્તુની પડી છે તમે જ્યારે નિષ્ફળ થશો ને ત્યારે મેણાંટો મારવા આવશે અને જ્યારે સફળ થશો ને ત્યારે વાહ વાહ કરવા આવશે આ દુનિયાનો નિયમ છે તમારા ફ્રેન્ડ્સ જે છે એ ફ્રેન્ડ્સ પણ અત્યારે કોલેજ લાઈફમાં ફ્રેન્ડ્સ હશે પણ જેવી કોલેજ લાઈફ પતશે ને પછી કોઈ ફ્રેન્ડ તમારા સુખ દુઃખમાં ભાગીદારી થવા માટે જલ્દી તૈયાર નહીં થાય કેમ કેમ કે એની લાઈફમાં પણ સુખ દુઃખ હશે એની લાઈફમાં પણ દુઃખ હશે તો શું એ એના પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરે કે તમારા પ્રોબ્લેમને એ લોકો માથે લે ના લે કોઈ દિવસ ના લે અમે જ્યારે કોલેજ લાઈફ પતાવી એ પછી જેટલા પણ મારા કોલેજના ફ્રેન્ડ્સ છે માન વર્ષે દોઢ વર્ષે બે વર્ષે એકવાર મળીએ છીએ એના સિવાય મળતા જ નથી એટલે આ જે એક્ઝામનો ડર જે છે વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નથી આ બધા કાગળિયાઓ છે તમે તમારા લાઈફ પ્રત્યે કેટલા સિન્સિયર છો ને એ વસ્તુ વધારે મેટર કરે છે તમારો એટીટ્યૂડ તમારો વધારે મેટર કરે છે જેટલો તમારો એટીટ્યૂડ પોઝિટિવ હશે ને રિઝલ્ટને બાજુમાં મૂકી દો તમારો એટીટ્યૂડ પોઝિટિવ હશે ને તો તમે લાઈફમાં ચાહો એ વસ્તુ કરી શકશો ચાહો એ વસ્તુ એમને ગેરંટી આપું છું મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે હું જ્યારે બીવીએમમાં ભણતો હતો ત્યારે મને કોઈ ભાવ નહોતું આપતું કેમ ભાવ નહોતું આપતું કેમકે હું કંઈ બહુ ખાસ ભણતો નહોતો હું કંઈક ખાસ એવો હોશિયાર નહોતો મારો કઈ કંઈક જોરદાર રિઝલ્ટ નહોતું આવતું તો મને કોઈ ભાવ નહોતું આપતું પણ અત્યારે અત્યારે બધા જ ફ્રેન્ડ્સ મારા કોન્ટેક્ટમાં છે બિગોઝ બધાને ખબર છે કે આપણી પાસે યુટ્યુબ ચેનલ છે જેમાં આટલા સબસ્ક્રાઈબર છે ને બધું જ છે લોકો સામેથી કોલ કરે છે એક તો રીઝન હશે ને તો અત્યારે તમને ખબર નહીં પડે આ વસ્તુની આ તો કશું નથી તમારી એક્ઝામ તો એક્ઝામ તો પપલું કંઈ જ નથી આ એના સિવાય તમારી જિંદગીમાં તમારી લાઈફમાં બીજી ઘણી મોટી એક્ઝામ આવવાની છે ત્યાંથી ડરશો નહીં બિંદાસ રહો પણ મહેનત કરો તમારી જાતને તમે ઉલ્લું ન બનાવશો આ બધાને મારી રિક્વેસ્ટ છે જેટલું પણ તમે તૈયાર કરો છો જેટલી પણ તમે એક્ઝામ માટેની પ્રિપેરેશન કરો છો એમાં ઓનેસ્ટ રહો કાલથી ભણીશ આ તો નથી કરવું ચાલશે કોપી કરી દઈશું કાપ્લિક એક્ટિવ ઉઠાવીને લઈ જશું આજુબાજુમાંથી પૂછી લઈશું આવો એટી રાખ્યો ને તો નહીં ચાલે કેમ કે લાઈફમાં તમે એક્ઝામમાં તો પાસ થઈ જશો પણ જિંદગીની એક્ઝામમાં કઈ રીતે પાસ થશો આ તો તમે સમજો મારી વાત જેટલા પણ કેમ કે હમણાં એક વિદ્યાર્થીનો કોલ આવ્યો તમારી પર કે સર એક્ઝામથી ડર લાગે છે મારે એન્જિનિયરિંગ છોડી દેવું છે એટલે એક્ઝામથી ડરવાનું હોય કોઈ દિવસ તમે વિચારો કે તમે અત્યારે એન્જિનિયરિંગ કરી રહ્યા છો તો ફર્સ્ટ સેમેસ્ટરથી લઈને ફર્સ્ટ સેમેસ્ટર શું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને અત્યાર સુધી તમે લાઈફમાં કેટલી એક્ઝામ આપી હજુ પણ એક્ઝામથી ડર હોય ના હોય યાર ડર એને જ હોય જે લોકો તૈયારી ના કરી હોય જે લોકો દિલથી તૈયારી ના કરી હોય જે લોકોએ ટાઈમનો સદઉપયોગ ના કર્યો હોય જે લોકોએ પ્રોપર પ્લાનિંગ ન કરી હોય એવા લોકોને ડર હોય જેણે પ્લાનિંગ કરી હોય જેણે મહેનત કરી હોય એવા લોકોને ડર ના હોય અગેન કહું છું મહેનત તમારા હાથમાં છે રિઝલ્ટ ભગવાનના હાથમાં છે તમારા સાઈડનું તમે ઓનેસ્ટલી કરો ભગવાન તમને સપોર્ટ કરશે કરશે અને કરશે જે ગેરંટી આપું છું ઓકે થેન્ક યુ સો મચ બાય